તો બાળકો હવે આપણે સૌથી પહેલા હું તમને છે ને એક એક ચીટ આપીશ. આ ચીટની અંદર તમારે તમારું મનપસંદ ચિત્ર દોરવાનું છે અને એની નીચે જ અંગ્રેજીમાં નામ લખવાનું છે. અને જો તમને એનું નામ અંગ્રેજીમાં ન આવડે તો તમારી બુકમાં જ પાછળ ચિત્ર શબ્દ ભંડોળ આપ્યું છે. 101 પેજથી શરૂ થાય છે આપણું ચિત્ર શબ્દ ભંડોળ. એમાં બધા જ એનિમલ્સ, ફ્લાવર બધાના નેમ છે. તો તમને ના આવડે તો તમે એમાંથી પણ એનો ઉપયોગ કરી અને એનો લખી શકો છો. હું તો બધાને પહેલા એક એક ચીટ આપીશ. એની નીચે એનું સ્પેલિંગ લખી દો. મોટા અક્ષરથી. ઓકે, ગુડ, વેરી ગુડ, સરસ ચિત્ર દોર્યું છે. વેરી ગુડ, દોરાઈ ગયું બધાને? ચલો બધા હવે પોતપોતાનું વન બાય વન પિક્ચર બતાવશે. જયા બતાવો તો તમે શું દોર્યું છે? વોટ ઇઝ ધીસ? કેપ. ધીસ ઇઝ અ કેપ. વેરી ગુડ. એન્ડ વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ લોટસ. લોટસ. લોટસ શું છે? કમળ. એની કમળ કહેવાય, બરાબર. એનું ગુજરાતી નામ કમળ છે, પણ એ શું છે? એક ફ્લાવર છે. શું છે? એક ફ્લાવર છે. વેરી ગુડ. મૂકી દો. તમે તો જાણો છો કે લોટસ એક ફ્લાવર છે. પ્રિયંકા, વોટ ઇઝ ધેટ? એન એપલ. એપલ. એન્ડ એપલ. યસ. અ કાઈટ. વેરી ગુડ. ટ્રી. ટ્રી. ઇટ ઇઝ અ ટ્રી. ટ્રી. શું દોર્યું છે તમે? ફ્લેગ. એ કોનો ધ્વજ છે? ભારત. હા, આપણો નેશનલ ફ્લેગ છે. સરસ, વેરી ગુડ. હાઉસ. ઈશિતભાઈએ તો શું દોર્યું છે? સરસ મજાનું હાઉસ. કોનું હાઉસ છે ભાઈ? ઈશિતનું. સરસ, વેરી ગુડ. અ હાઉસ. વેરી ગુડ. હવે આ જ ચિત્રને આપણે ભેગી કરીને આપણે જેમ પહેલા ગેમ રમ્યા હતા ને, એડ ઓન ગેમ, એવી જ રીતના ફરી આપણે ગેમ રમવાની છે. બરાબર? તો દરેક જણ પોતાની ચીટ પોતાની પાસે રાખશે અને પહેલા આપણે જે રીતના ગેમ રમ્યા હતા ને એ રીતના બોક્સ લઈ અને ગેમ રમીશું. સૌથી પહેલો ટર્ન કોનો? જયાનો. જયા, લો આ બોક્સ. આઈ હેવ અ બોક્સ. ધેર ઇઝ અ કેપ ઇન ઇટ. આપણે હવે એને રિપીટ કરીશું. આઈ હેવ અ બોક્સ. There is a cat in it. હવે પાસ કરીશું આપણે. I have a box. There is a cat and lotus in it. ફરી આપણે એને રિપીટ કરીશું પછી પાસ ઓન કરીશું સાથે બધા. I have a box. There is a cat and a lotus in it. Pass, Priyanka. I have a box. In it. There is a cap. Cap, બતાવો બેટા બધાને. There is a cap. A lotus. And an apple. In it. હવે આપણે બધા સાથે રિપીટ કરીશું. I have a box. There is a cap. A lotus and an apple in it. હવે આપણે પાસ કરીશું. યસ ભાઈને આપીશું બોક્સ. I have a box. There is a cap. Very good. A lotus. Very good. A apple. An apple. And A kite in it. ફરી બોલીશું, રિપીટ કરીશું બધા આપણે. ચલો. I have a box. There is a cap. An apple. An apple. And a kite.
હવે કોનો ટર્ન આવશે ભાઈ? સંજયભાઈ. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ કેપ, અ લોટસ, વેરી ગુડ, એન એપલ, વેરી ગુડ, એન્ડ કાઈટ, અ કાઈટ. હવે તમારું પિક્ચર. એન્ડ અ ટ્રી, એન્ડ અ ટ્રી ઇન ઇટ, વેરી ગુડ. હવે ફરી આપણે રિપીટ કરીશું એને. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ કેપ, અ લોટસ, અ ટ્રી ઇન ઇટ, વેરી ગુડ. હવે પાસ કરીશું. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ કેપ, અ લોટસ, અ એપલ, એન એપલ, અ કાઈટ, a tree, very good, and a flag in it. હવે આપણે રિપીટ કરીશું ફરીથી. I have a box, there is a cat, a lotus, an apple, an apple, a kite, a tree, and a flag in it. પાસ કરીશું. I have a box, there is a flag. Flag ને બતાવો બેટા. There is a flag. Flag. A tree. Very good. A kite. Kite. A apple. An apple. A lotus. A lotus. A cap. A cap. Cap. હવે તમારું પિક્ચર. એન્ડ ધ હાઉસ ઇન ઇટ. હવે ફરી રિપીટ કરીશું આપણે. ચાલો સાથે. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ કેપ, એન્ડ અ લોટસ, એન્ડ એન એપલ, અ કાઈટ, અ ટ્રી, અ ફ્લેગ, એન્ડ અ હાઉસ. વેરી ગુડ. તમને તો કેટલા બધા નામ યાદ રહી ગયા ને? હા, એક પછી નામ યાદ રહી ગયા, અને પછી એ બધા તમે શેમાં મૂક્યા? બોક્સમાં. તો આનાથી તમારી શું થાય છે? મેમરી શાર્પ થાય છે. તો તમે સરસ મજાની ગેમ્સ રમ્યા, ડ્રોઈંગ્સ પણ તમે સરસ મજાના કર્યા. સૌથી પહેલા આ કાર્ડ ના આપણે ઓળખાણ કરી લઈશું. વોટ ઇઝ ધીસ? બેટ. અ બેટ. શું છે? બેટ. વોટ ઇઝ ધીસ? બોલ. શું છે? બોલ. એના સ્પેલિંગ પણ લખેલા છે પાછળ. વોટ ઇઝ ધીસ? પેન. પેન. વોટ ઇઝ ધીસ? પેન્સિલ. પેન્સિલ. સ્પેલિંગ પણ એનો પાછળ છે, જોયો? હા. વોટ ઇઝ ધીસ? કમ્પ્યુટર. કમ્પ્યુટર. એનો સ્પેલિંગ પણ પાછળ છે, જોયો? જોયો ને બધાએ? હા. એન્ડ વોટ ઇઝ ધીસ? આઈસ્ક્રીમ. જોઈએ તો બધાના મોઢામાં પાણી આવી ગયું લાગે છે. કોને ભાવે છે? બધાને જ. મને પણ ભાવે છે. આ એનો શું છે? આઈસ્ક્રીમ નો સ્પેલિંગ છે. એન્ડ લાસ્ટ વોટ ઇઝ ધીસ? કપ. આ શું છે? એનો સ્પેલિંગ છે. તો હવે આ કાર્ડ્સ લઈને આપણે એની ગેમ રમવાના છે. ઇતિહાસ. સંજય, યશ, પ્રિયંકા,
હવે હું ગેમ સ્ટાર્ટ કરું છું. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ મોબાઈલ ઇન ઇટ. રિપીટ કરો. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ મોબાઈલ ઇન ઇટ. હવે આ જ બોક્સ હું કોને પાસ કરીશ? જયાને. આઈ હેવ અ બોક્સ ઇન ઇસ, ધેર ઇઝ અ મોબાઈલ એન્ડ બેટ ઇન ઇટ. હવે આ જ જયાનો સેન્ટેન્સ આપણે ફરી રિપીટ કરીશું. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ મોબાઈલ એન્ડ અ બેટ ઇન ઇટ. હવે આ જ બોક્સ આપણે કોને પાસ કરીશું? કિંજલને. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ મોબાઈલ, અ આજ આપણે રિપીટ કરીશું સેન્ટેન્સ જયાનું. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ મોબાઈલ, અ બેટ એન્ડ અ બોલ ઇન ઇટ. હવે કિંજલ પાસ કરશે પ્રિયંકાને. બોલો. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ તમારું કયું કાર્ડ છે? હવે આપણે આ જ રિપીટ કરીશું, બરાબર? આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ મોબાઈલ, અ બેટ, અ હવે યશ પાસ કરો. યશને હવે યશ તમે બોલો બેટા. ધેર ઇઝ અ આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ મોબાઈલ, અ બેટ, અ પેન એન્ડ બોલ. અ બોલ. હવે તમારી કાર્ડ. પેન્સિલ ઇરિટ. હવે આપણે આ જ સેન્ટેન્સ ને રિપીટ કરીશું. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ મોબાઈલ, અ બેટ, અ બોલ, અ પેન એન્ડ અ પેન્સિલ ઇન ઇટ. હવે કોનો ભાઈ ટર્ન આવશે? સંજયનો. હવે સંજયને પાસ કરો. યશ. I have a box, there is a mobile, a bat, a ball, a pencil, a pen, and a cup, eat. Very good. હવે આ સેન્ટેન્સ આપણે ફરી રિપીટ કરીશું, બોલીશું ફરીથી. I have a box, there is a mobile. હવે ટર્ન કોનો આવશે? ભવ્યાનો. હવે ભવ્યા તમારો વારો. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ મોબાઈલ, વેરી ગુડ, અ બેટ, અ બોલ, વેરી ગુડ, અ કપ, અ પેન, a pencil and a computer in it. Good. હવે આ સેન્ટેન્સ આપણે રિપીટ કરીશું. I have a box, there is a mobile, a bat, a ball, a pen, a pencil, a cup, a computer in it. હવે કોનો ટર્ન આવશે ભાઈ? ઇતિહાસનો. ઇતિહાસ તમે બોલો. આઈ હેવ અ બોક્સ, ધેર ઇઝ અ મોબાઈલ, વેરી ગુડ, અ પેન, વેરી ગુડ, અ કપ, અ કપ, અ બેટ, અ બોલ, અ કમ્પ્યુટર,
a pencil. Mm-hmm. And a ice cream. And an ice cream in it. Very good. Repeat this sentence. I have a box. There is a mobile. Ice cream. Eat. Very good. આપણે ગેમ શરૂ કરતા પહેલા તેના થોડાક રૂલ્સ જોઈ લઈએ અને થોડીક સામાન્ય માહિતી મેળવી લઈએ. મારી પાસે એક સ્કોરશીટ છે જેમાં આપણે માર્ક્સ લખવાના છે. વેન વી વિલ પ્લે ગેમ તેમાં તમને કેટલા માર્ક્સ આવ્યા, કેટલા પોઈન્ટ્સ આવ્યા તે આમાં નોંધવાનું છે. તો હુ વિલ બીકમ ધ સ્કોરર? વેરી ગુડ. સો આ પ્રિન્સ આપણા સ્કોરર છે. પ્રિન્સ, શીટમાં નામ લખેલા છે. રાઉન્ડ વનના માર્ક્સ અહીંયા લખવાના છે, રાઉન્ડ ટુના માર્ક્સ અહીંયા લખવાના છે. એવી રીતે અલગ અલગ રાઉન્ડના માર્ક્સ છે. ધીસ ઇઝ યોર પેન. હવે તમને બધાને એક પેજ આપું છું, તેમાં ક્વેશ્ચન્સ આપેલા છે. આપણે ગેમ શરૂ કરીએ તેના પહેલાં આપણે ક્વેશ્ચન્સ વાંચી લઈએ. હું ક્વેશ્ચન વાંચું છું, તમે લોકો ધ્યાનથી રીડ કરજો, સાંભળજો, બરોબર? ક્વેશ્ચન નંબર વન, હાઉ મેની? ક્વેશ્ચન નંબર ટુ, વેર ઇઝ ઇટ? ક્વેશ્ચન નંબર થ્રી, વોટ કલર ઇઝ ઇટ? ક્વેશ્ચન નંબર ફોર, હુ ઇઝ હી ઓર શી? ક્વેશ્ચન નંબર ફાઇવ, વોટ ઇઝ ઇટ? And the last question number 6, is it okay students? So આ questions છે. હવે તમારી સામે એક કાર્ડ શીટ છે, તેના પર એક ટેબલ ડ્રો કરેલો છે અને દેર આર ટોટલ 5 કોલમ્સ, 1, 2, 3, 4 and 5. આ કાર્ડ શીટની કોલમ્સમાં આ જે પ્રશ્ન આપ્યા છે તેના આન્સર્સ આપેલા છે. સો આઈ એમ ગોઈંગ ટુ રીડ ઓલ ધ આન્સર્સ, તમે તે સાંભળજો અને જોઈ લેજો કાર્ડ શીટ, બરોબર? આન્સર્સ ઇન ધ કોલમ નંબર 1 આ ઇન ધ બોક્સ, ઇટ ઇઝ રેડ, યસ ઇટ ઇઝ અનિલ, an umbrella, good morning. Answers in the column number 2 are a duster, near the teacher, Mr. Patel, at office, it is blue, new storybook. Answers in the third column are neelam, no, it isn't, it is yellow, under the bench, thank you, a mango. In the fourth column, the answers are, it is green, a computer, Kiran, a plane, in the garden, your scarf.
And in the last and fifth column, the answers are my school bag, on the wall, it is black and orange, Reshma, it is white. So, તમે બધા આન્સર્સ જોઈ લીધા. નાવ આઈ હેવ વન થિંગ, આઈ હેવ અ ડાઈસ, ધીસ ઇઝ અ ડાઈસ. પાસો છે, તેના ઉપર ડોટ્સ છે. ઓકે, સી, વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ એન્ડ સિક્સ. ઓકે, તો આપણે ગેમમાં શું કરવાનું છે તે જોઈએ. આપણે બે રાઉન્ડમાં ગેમ રમશું. ઇન ધ ફર્સ્ટ રાઉન્ડ આઈ વિલ થ્રો ડાયસ ઓન ધ કાર્ડશીટ. ડાયસ ઉપર જે નંબર આવશે, જેટલા ડોટ્સ આવશે, એટલા નંબરનો ક્વેશ્ચન હું પૂછીશ વન બાય વન, અને તમારે આમાંથી તેનો આન્સર શોધવાનો છે. એન્ડ જેટલા નંબરની કોલમમાંથી તમે આન્સર શોધશો, ધેટ વિલ બીકમ યોર પોઈન્ટ. ઓકે, રેડી? આપણે એક ડેમો લઈએ. વન, સો ધ ક્વેશ્ચન ઇઝ હાઉ મેની. નીમા, આ પ્રશ્ન છે હાઉ મેની, એનો જવાબ આમાંથી શોધતો. An orange. કઈ કોલમમાં છે આપણે જોઈએ? An orange. The right answer is an orange. અને તે છે 1, 2, 3, 4 and 5. So, નિમાને 5 પોઈન્ટ મળશે. ક્લિયર? તો આપણે આ ડેમો જોયો, આ ડેમો હતો. હવે આપણે રિયલ ગેમ શરૂ કરશું. હું વન બાય વન દરેક માટે પાસો ફેંકીશ. And I will ask questions. Any doubt? Ready? Okay, first questions for Neema. Oh, same figure. And same question is for you. Number one, how many? So find out the answer from the table. How many? An orange. An orange. Very good. This is the right answer. Neema is perfectly right. An orange is the right answer. And it is in the column 5. So Neema will get 5 marks. Please, scorer, write 5 marks for Neema. Surendra, ready? Now, this is for you. 5. Question number 5. What is it? You have to find answer for what is it? A computer. A computer. Very good. It is right answer. Computer is the right answer. And Surendra will get 4 points. Scorer, please write down 4 points. Surendra will get 4 points. Chalo. Anjali mate, paso feku chu. Number 1. The same question. How many? Anjali. હાઉ મેની માટેનો જવાબ તમારે શોધવાનો છે. યસ અંજલિ, હાઉ મેની? અ પ્લેન. સો નાઉ ધીસ ઇઝ ધ રોંગ આન્સર ફોર હાઉ મેની. સો અંજલિ વિલ ગેટ 0 પોઈન્ટ. વેરી ગુડ. તો આ આપણો હતો ફર્સ્ટ રાઉન્ડ. એન્ડ આફ્ટર ધ ફર્સ્ટ રાઉન્ડ
What is the positions of marks or point? So scorer, please say us the marks and declare the winner. Aage ma nimani tha nima winner. Okay, ane darek jona marks ketla ketla che te boli jao. Nima 5 marks. Very good. Surendra 4 marks. Very good. Anjali 0 marks. Apne નિમા માટે તાળીઓ વગાડશું અને નિમાને અભિનંદન આપશું. વેરી ગુડ, ગુડ પ્લેડ નિમા, સરસ. સો ધીસ વોઝ ધ ફર્સ્ટ રાઉન્ડ. તમને બધાને રમવામાં મજા પડી? બીજા રાઉન્ડમાં નિયમમાં થોડોક ફેરફાર થાય છે. બીજા રાઉન્ડમાં અલગ રીતે ગેમ રમવાની છે. અલગ શું છે તે આપણે જોઈએ. સેકન્ડ રાઉન્ડમાં આઈ વિલ થ્રો ધ ડાઇસ ઓન ધ કાર્ડ શીટ. ડાઇસ જે ખાનામાં પડ્યો હશે એ ખાનાનો જે જવાબ છે એનો પ્રશ્ન તમારે આમાંથી ગોતવાનો છે અને તે પ્રશ્ન ગોતીને બોલવાનો છે. ક્લિયર? ઓકે, તો આપણે એક ડેમો લઈ લઈએ વળી પાછો. આઈ એમ થ્રોઈંગ ધ ડાઇસ. ઓકે, ડાઇસ છે એ મિસ્ટર પટેલ જવાબ આવે છે તેના ઉપર છે. તો મિસ્ટર પટેલ જવાબ હોય તો વોટ શુડ બી ધ ક્વેશ્ચન? Who is he? Who is he or who is she? Who is he is the right answer. અને આમાં માર્ક્સ તમને કેવી રીતે મળશે? તો અત્યારે ડાયસ ઉપર 6 ડોટ્સ છે. તો નિમાને કેટલા માર્ક્સ મળે? 6 માર્ક્સ મળશે. અત્યારે આ ડેમો છે, આપણે જ્યારે રમીએ ત્યારે આ રીતે માર્ક્સ આપવાના છે. ક્લિયર છે? જે ખાનામાં ડાયસ આવશે એ જવાબ છે એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ક્વેશ્ચન ફોર ધેટ આન્સર. રેડી? તૈયાર? ફેંકું છું. ઓકે, પહેલો પ્રશ્ન નિમા માટે. ધ આન્સર ઇઝ અ કમ્પ્યુટર. સો વોટ શુડ બી ધ ક્વેશ્ચન ફોર ધીસ આન્સર? નિમા, હાઉ મેની How many is the right answer? A computer. How many computers? A computer means one computer. So it is right answer. And scorer, write down 4 point for Nima. 4 dots che, mate Nima ne marse 4 points. Barobar? Now it is the time for Surendra. Surendra, ready? I am throwing the dice. આન્સર ઇઝ યસ ઇટ ઇઝ. તો યસ ઇટ ઇઝ માટેનો ક્વેશ્ચન તમારે આમાંથી શોધવાનો છે. ફાઇન્ડ આઉટ ધ ક્વેશ્ચન. ઇઝ ઇટ એનો જવાબ છે યસ ઇટ ઇઝ. સો આન્સર ઇઝ કરેક્ટ. Okay, and Surendra will get 4 point. Scorer, please write down 4 point for Surendra. Third question for Anjali. Okay, the answer is it is yellow. Answer is it is yellow. To ena mate no prashna shu hoy shake? What color is it? Is the right answer and Anjali will get 2 points. તો આપણો અહીંયા બીજો રાઉન્ડ પૂરો થાય છે એન્ડ અગેન આઈ એમ રિક્વેસ્ટિંગ સ્કોરર ટુ ગીવ ધ ફાઇનલ સ્કોર. બીજા રાઉન્ડ પછી
નીમા 4 માર્ક, સુરેન્દ્ર 4 માર્ક, અંજલિ 2 માર્ક. વિનર આર સુરેન્દ્ર એન્ડ નીમા. નીમા અને સુરેન્દ્ર વિનર થાય છે, તો આપણે તેના માટે તાળીઓ વગાડશું એન્ડ વી વિલ કોંગ્રેચ્યુલેટ ધેમ. બીજા રાઉન્ડમાં આપણને થોડી વધારે મજા આવી, બરોબર ને? તો આપણે બીજો રાઉન્ડ ફરીથી એકવાર રમશું, ઓકે? સેમ હું પાસો ફેંકું છું, ફર્સ્ટ ક્વેશ્ચન ફોર નીમા, ઓકે? વધારે પાસો આ બાજુ છે એટલે આપણે આન્સર લઈએ છીએ કિરણ. સો કિરણ આન્સર માટે વોટ શુડ બી ધ ક્વેશ્ચન? હુ ઇઝ હી ઓબ્લિક શી, મીન્સ અહીંયા કિરણ છે તો આપણે પ્રશ્ન શું હોઈ શકે? હુ ઇઝ શી, ઓકે? આન્સર ઇઝ કરેક્ટ એન્ડ શી વિલ ગેટ 4 પોઈન્ટ્સ. રાઇટ ડાઉન 4 પોઈન્ટ્સ ઇન થર્ડ રાઉન્ડ, ઓકે? સુરેન્દ્ર રેડી? એટ ઓફિસ. What should be the answer for at office? What is it? I think this is not the perfect answer. At office is the answer of where is it. So no problem. આપણે ફરીથી રમ્યા છીએ and this is already an extra round. So please give 0 point to Surendra. Anjali, ready? The answer is an orange. So what should be the question? Yes, how many? How many oranges? An orange. So, it is right answer. So, Anjali will get 3 points. Now again, declare the winner. I am a winner. Nima. How many marks she is getting? Nima 4 points, Surendra 0 points, Anjali 3 points. Very good. So clap for Nima and congratulate her. અહીંયા કેટલાક સ્ટુડન્ટ્સો આવેલા છે, એમના ગળામાં કાર્ડ પહેરાવેલા છે. હવે બધા સ્ટુડન્ટ્સ વન બાય વન એ કાર્ડ વાંચશે. કેપ અમી બોલ પવન કા ધીસ હે ધેટ સાયકલ એ ઇઝ યસ
સી ઇટ નો સ્ટુડન્ટ્સ હવે તમારી બધા પાસે કાર્ડ છે ઓકે તમને બધાને યાદ છે ને તમારી પાસે કયું કાર્ડ છે હવે હું સેન્ટેન્સ બોલીશ તમારે તમારી પાસે એક કાર્ડ હોય એ લઈને અહીંયા લાઈનમાં ગોઠવાઈ જવાનું છે ઓકે લેટ્સ સ્ટાર્ટ શરૂ કરીએ ઓકે ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ધેટ ઇઝ અ બોલ વેરી ગુડ હવે તમારે બધાએ તમારા કાર્ડ વાંચવાના છે શરૂ કરો ચિરાગભાઈ ધેટ ઇઝ અ બોલ વેરી નાઇસ હવે ચિરાગભાઈ તમારે આખું સેન્ટેન્સ વાંચવાનું છે ધેટ ઇઝ અ બોલ વેરી નાઇસ ઓકે સ્ટુડન્ટ્સ ગો બેક ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ધીસ ઇઝ અ કાર ઓકે તમારે બધાએ તમારા કાર વાંચવાના છે કૃણાલભાઈ સ્ટાર્ટ કરો ધીસ ઇઝ અ કાર વેરી નાઇસ હવે કૃણાલભાઈ તમારે આખું સેન્ટેન્સ વાંચવાનું છે વાંચો ધીસ ઇઝ અ કાર વેરી નાઇસ સરસ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ શી ઇઝ મમી વેરી નાઇસ પ્રીતિબેન તમારું કાર્ડ વાંચો શી ઇઝ અમી વેરી નાઇસ હવે પ્રીતિબેન આખું સેન્ટેન્સ વાંચી જાઓ શી ઇઝ અમી વેરી નાઇસ ઓકે સરસ કર્યું ભાઈ ગો બેક આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ હી ઇઝ પવન વેરી ગુડ હવે બધા તમારું કાર્ડ વાંચો હી ઇઝ પવન વેરી ગુડ અક્ષયભાઈ હવે આખું સેન્ટેન્સ વાંચો હી ઇઝ પવન વેરી નાઇસ ઓકે ગો બેક ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ઇટ ઇઝ અ કેપ વેરી ગુડ હવે બધા વાંચો તો વાંચો સિજલબેન ઇઝ અ કેપ વેરી નાઇસ સિજલબેન આખું સેન્ટેન્સ બોલો ઇટ વેરી ગુડ બોલો ઇટ ઇઝ ઇઝ એ કેપ વેરી નાઇસ સરસ હવે બધા જગ્યા પર જાઓ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ યસ ઇટ ઇઝ વેરી નાઇસ હવે તમે વાંચો ચલો મેહુલભાઈ સ્ટાર્ટ કરો ઇટ ઇઝ વેરી નાઇસ મેહુલભાઈ આખું સેન્ટેન્સ બોલો તો યસ ઇટ ઇઝ વેરી નાઇસ ઓકે ગો બેક ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ નો ઇટ ઇઝન્ટ સરસ હર્ષિલભાઈ વાંચો નો ઇટ ઇઝન્ટ વેરી ગુડ હર્ષિલભાઈ આખું સેન્ટેન્સ બોલો નો ઇઝન્ટ ઇટ ઇઝન્ટ વેરી ગુડ સરસ પ્રયત્ન છે ગો બેક ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ઇઝ ઇટ અ સાયકલ વેરી ગુડ હવે કાર્ડ વાંચો તુરલબેન સ્ટાર્ટ કરો ઇઝ ઇટ અ સાયકલ વેરી નાઇસ તુરલબેન આખું સેન્ટેન્સ વાંચો ઇઝ ઇટ અ સાયકલ ઓકે ઇઝ ઇટ અ સાયકલ વેરી નાઇસ ગો બેક આજે ગેમ હું નહીં પણ તમારે જ રમાડવાની છે ઓકે સો સ્ટાર્ટ ક્રિશ આવ હવે ક્રિશ સેન્ટેન્સ બોલશે એ પ્રમાણે તમારે અહીંયા સિક્વન્સમાં ઊભો રહેવાનું છે ઓકે ઓકે સ્ટાર્ટ ક્રિશ ધીસ ઇઝ અ કાર This is a car. This is a car. Very good. Very nice. Okay, go back. Okay, Krunal, come here. Krunal, sentence. That is
a ball. Very good. That is a ball. Okay. Chirag bhai bolo. That is a ball. Very good. Go back. Now third. Please Toran. Yes. Sentence bolo beta. He is Pavan. Yes. He is Pavan. Krish bhai tame sentence repeat karo. He is Pavan. Very good. Go back. હવે કોણ આવશે? અરે વાહ મમતાબેન, તમે આવી જાઓ. તમારું સેન્ટેન્સ બોલો. શી ઇઝ અમી. વેરી ગુડ. શી ઇઝ અમી. ભાવનાબેન બોલો તો. શી ઇઝ અમી. વેરી ગુડ ચિલ્ડ્રન.